મહીસાગરના લુણાવાડા લકડી પોઈડા ગામે સ્નેહ મિલન કાર્યક્રમમાં સી આર પાટીલે ખાસ હાજરી આપી હતી। સાંસદ રતનસિંહ રાઠોડના નિવાસસ્થાને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન મોડા આવવા બદલ જાહેર જનતાની માફી માંગી હતી। સી આર પાટીલ જાહેર જનતાને સંબોધતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં 26 સીટો જીતવા 5 લાખ મતોથી વિજય બનાવવાનો નિર્ધાર કર્યો છે। આ કાર્યક્રમમાં સી આર પાટીલના હસ્તે 100થી પણ વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસના ગઢ ગણાતા લુણાવાડા ખાનપુર તાલુકાના પ્રખર કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। કારણે આપણને મત આપે છે, અરે ઘણીવાર અહીં ચૂંટાયેલા હું પણ સાંસદ છું, ધારાસભ્યો છે, બીજા સાંસદો છે, આપણે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના નાની મોટી ભૂલો કરતા હોઈશું, પણ એ ભૂલોને પણ જો ગુજરાતની પ્રજા માફ કરે છે નરેન્દ્ર મોદી સાહેબના કારણે માફ કરે છે, એના અંદર સૌથી મોટું યોગદાન એ મોદી સાહેબનું છે। આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એમની વ્યૂહરચનાનો લાભ આપણને મળ્યો। એક એક સીટ ઉપર કોણ જીતી શકે, કયો કર્મઠ કાર્યકર્તા, કયો સિનિયર છે, કયા સમાજને પ્રતિનિધિત્વ આપવું જોઈએ, એની વ્યૂહરચના એની અંદર સૌથી મોટો લાભ આપણે આપણને માર્ગદર્શન શ્રી અમિતભાઈ શાહ સાહેબને મળ્યો। અને ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો આભાર કે એમણે ભાજપને મોદી સાહેબના કારણે જે મત આપ્યા, અને અમારા પેજ કમિટીના સદસ્યો સહિત, કેમ કે અહીંયા કેબિનેટ મંત્રી હશે પણ પેજ કમિટીના સભ્ય છે, સાંસદ પણ પેજ કમિટીનો સભ્ય છે, આપણા અહીંયા તો સૌથી મોટો હોદ્દો જ પેજ કમિટી છે, જો પેજ કમિટી નહીં હોય તો કશું નથી। અને એટલા જ માટે આ પેજ કમિટીના સદસ્યોએ જે રીતે લોકો સાથેનો સંપર્ક બનાવ્યો, મારા વિસ્તારમાં જો કોઈ મતદાર નારાજ હોય તો એ જ કાર્યકર્તાએ જઈને એની માફી માંગી હશે, મને ખબર ન હોય, પણ એ કાર્યકર્તા ત્યાં પહોંચ્યો છે। તમારામાંના કોઈ ને કોઈ કાર્યકર્તા હોય જે લોકોની નારાજગી હશે દૂર કરી હશે, એના કારણે આ જ્વલંત વિજય આપણે પ્રાપ્ત કરી શક્યા, અને એના માટે તમને બધાને અભિનંદન આપું છું। આજે આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં આટલો ઉત્સાહ, આટલા કલાકો લેટ થવા છતાં આટલી મોટી હાજરી, એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો તમારો કમિટમેન્ટ બતાવે છે, અને આ કમિટમેન્ટને કારણે આ વિજય નિશ્ચિત થાય છે। એના જ કારણે હું 5 લાખની લીડની વાત એ તમારી વચ્ચે કરતો આવ્યો છું। મને વિશ્વાસ છે કે આ જે સંકલ્પ આપણે આજે નવા વર્ષે દિવસે કરીએ છીએ, એ સંકલ્પ પૂરો કરવા માટે આપણે પૂરી તાકાત પણ લગાવીશું, અને એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રીતે પ્રયત્ન કરે છે, ગુજરાત માતા ત્યારે અને દેશમાં પ્રધાનમંત્રી બન્યા પછી એમણે આદિવાસી વિસ્તારના લોકો માટે પણ, ભાઈ બહેનો માટે પણ અનેક યોજનાઓ બનાવી, અનેક કાર્યક્રમો દ્વારા દરેક સેક્ટરના લોકો માટે એમણે કામ કર્યું, ખેડૂતો માટે યોજના લાવ્યા, એમને પણ પૈસા મળતા થયા, વિધવા બહેનોને પેન્શન મળ્યામાં 100% એ બહેનોને પેન્શન મળતું થાય એના માટેના પ્રયત્ન મોદી સાહેબે કર્યા, એમણે કોઈ પણ વિદ્યાર્થી ભણી શકે એના માટેની વ્યવસ્થા કરી, એમણે આદિવાસી દીકરીને પાયલોટ બનવું હોય તો એની વ્યવસ્થા પણ મોદી સાહેબે કરી। હમણાં મોદી સાહેબ બરોડા પાસે આવ્યા હતા એ કાર્યક્રમમાં, ત્યાં 3 મા બાપ નીચે ઉભા હતા, એમને કહ્યું કે અમારે તો મોદી સાહેબના આભાર માનવા માટે મળવું છે। મને થયું કે આપણે કેમ આભાર માનવો છે, મેં પૂછ્યું શું છે, કેમ આભાર માનવો છે, ત્યારે એમણે કહ્યું કે અમારી દીકરીઓ, અમે તો જમીન સાથે જોડાયેલા લોકો છે, અમે તો ચંપલ પહેરવાના પણ અમને ફાંફા હતા, પણ મોદી સાહેબ કે અમને અમારી દીકરીઓને આકાશમાં ઉડતી કરી છે, કે આકાશમાં ઉડાન ભરે છે, એ જિલ્લાની એક નહીં 3 દીકરીઓ પાયલટ બની, આદિવાસી દીકરીઓ, તે દિવસે હાજર નહોતી કેમ કે એમને પ્લેન ઉડાવવાની તેજસની જે નોકરી હતી એમાં એ જોડાઈ હતી। આજે લુણાવાડા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, અમારા સાથે સાંસદ શ્રી રતનસિંહજી એમણે આખા કાર્યક્રમનું આયોજન કર્યું, અને આપણા ગુજરાત સરકારના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ભીમજી પણ હાજર રહ્યા, પ્રમુખ શ્રી દશરથભાઈ સહિત ખૂબ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહીને લગભગ 10,000થી વધુ કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં આયોજન કર્યું, મને 2-2 કલાક લેટ થવા છતાં આટલી મોટી સંખ્યામાં બધાની ઉપસ્થિતિ રહી એના માટે હું આભાર પણ માનું છું, અને લેટ થવા બદલ બધાની માફી પણ માનું છું। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટ કર્યું છે,
સર્વાંગી વિકાસની વાત કરી છે આદિવાસી ભાઈ બહેનો માટે. મુખ્યમંત્રી હતા ત્યારથી અમે શરૂ કરેલી યોજનાઓ પ્રધાનમંત્રી બન્યા પછી અમે એને વિકસાવી છે. વધુ લાભ એમને મળે અને લાભ પહોંચે એનો સફળ જે પ્રયત્ન અમને થયા છે. એના કારણે વાતાવરણમાં મોદી સાહેબ પ્રત્યે ખૂબ લાગણી દેખાય છે. બહેનોને પણ એમની જે સિક્યોરિટીની ભાવના અને બહેનો માટે કરેલી યોજનાઓ એનું પણ પ્રતિબિંબમાં પડે છે. બહેનોને અપાવેલા અધિકારો એનો પણ ઉત્સાહ બહેનોમાં દેખાઈ રહ્યો છે. યુવાનો માટેની પણ અનેક યોજનાઓને કારણે યુવાનો ખેડૂતો દરેક ક્ષેત્રના લોકોને ખૂબ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ માટે જે પ્રેમ છે, આદર છે, ઉત્સાહ છે એનું પણ પ્રદર્શન થાય છે. એના જ કારણે હવે આવનારા લોકસભાના 2024માં દરેક 24 ગુજરાતની લોકસભા એ અમે 5 લાખથી વધુ મતે જીતવાનો સંકલ્પ કર્યો છે. એ આ લોકસભામાં પણ કર્યો છે અને અમને વિશ્વાસ છે કે જે રીતે અમને પ્રતિસાદ મળ્યો છે એના આધારે કહી શકાય કે ચોક્કસપણે અમે આ લોકસભા આપની ઉપસ્થિતિમાં દાહોદ અને મહીસાગરમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે. જો ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓ લોકો માટે કામ કરે છે એવા જ કેટલાક લોકો અન્ય પાર્ટીમાં કામ કરતા હોય છે, પણ જ્યાં કામ નથી થતું એના કારણે જે ગોગડામણ અનુભવે છે, રોંધાય છે, એના કારણે એમની જે ઈચ્છા શક્તિ છે લોકો માટે કામ કરવાની, એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું માધ્યમ પસંદ કરે છે અને અમારી સાથે બિનશરતી જોડાય છે. અમે એને સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ. સાહેબ, ટીઆરબી જવાનો બાબતે કોઈ પ્રતિક્રિયા? સાંજ સુધી સારા સમાચાર મળશે.